કે 12મું ધોરણ હોય. જી રુઝાનજી, આપ કેટલા સંમત થઈ રહ્યા છો ડોક્ટર અશોકભાઈની વાત સાથે? સાહેબે સારું હોમવર્ક કર્યું છે, પણ સાહેબ ભૂલી ગયા એમ કે આ જે રિઝલ્ટ આપ્યા, આ જે રિપોર્ટ આપ્યો છે, જે સર્વે કર્યો છે, કારણ કે સાહેબ હું પોતે સરસપુરમાં લાઈફ સ્કિલના પ્રોજેક્ટ કરું છું, રાઈટ? મારી પાસે બી એક સરસ મજાનો રિપોર્ટ છે જેમાં એ કહે છે કે અમે ગોલ સેટિંગ, હેલ્થ હાઇજીન, સેફટી સિક્યોરિટી એનું એ કરીએ, શું કહેવાય, પ્રી એસેસમેન્ટ કરીએ, પછી પોસ્ટ એસેસમેન્ટ કરીએ. તો પ્રી એસેસમેન્ટમાં, ગોલ સેટિંગમાં ખાસ તમે બોડી સ્કૂલ કરી, કારણ કે છોકરાનો મગજ મેં જ નાખ્યો કે ભાઈ તારે પરણી જવાનું છે, આ ચાલ તું થોડું ઘણું ભણી લે, પેલું ગવર્મેન્ટની સ્કીમો એટલે છોકરીને ભણાવી લે. બીજો તમે એક્ઝામ્પલ આપ્યો, હું આના પર પછી વધારે ડિટેલ કરીશ, પહેલા એમના એક્ઝામ્પલની વાત કરવા માંગુ છું. બીજો તમે એક્ઝામ્પલ આપ્યો કે છોકરીઓ નર્સિંગ આ તે કરે છે, તો સાહેબ છોકરાઓ બી જાય છે ને બીજા કોર્સિસમાં, છોકરીઓ કદાચ બ્યુટિશિયન થતી હશે, છોકરાઓ આઈટીઆઈ, ઇલેક્ટ પ્લમ્બિંગ, પેલું શું કહેવાય, એટલે લેટ ઇઝ નોટ કન્ફ્યુઝ ઇટ. અત્યારે આ રિપોર્ટ બહુ સ્પેસિફિક છે, હા અગર છોકરાનું આઈટીઆઈ ગણી લીધું અને છોકરીઓ ના ગણ્યું તો યુ આર રાઈટ કે ખોટો છે, પણ આમ જ બંનેનું નથી ગણ્યું, એટલે ધીસ ઇઝ અ વેરી સ્ટેન્ડર્ડ સ્ટેબલ રિપોર્ટ. કારણ કે એટલા માટે કહું છું, અગ્રી કરું છું રિપોર્ટ માટે, નોટ જસ્ટ બીકોઝ ફોર ધ સેક ઓફ સીઇંગ, પણ મેં પોતે જોયું છે એટલા માટે બી કહું છું. હવે ત્રીજો પોઈન્ટ, કે તમે જે બધું આખા લાંબા લાંબા આંકડા આપ્યા કે છોકરીઓ બહુ હોશિયાર, યુ આર રાઈટ સર, તમે એક તો તમે પોતાના જાતે જ કોન્ટ્રાડિક્ટ કર્યું, એક બાજુ કહ્યું કે 60% એટલે 10 માંથી 6 જાય, અને બીજી બાજુ કહ્યું કે છોકરીઓ હોશિયાર છે. કારણ કે નોર્મલી તમે સ્કૂલો આપણે કાઢીએ અત્યારે સ્કૂલોના આંકડાઓ, તો સ્કૂલોમાં છોકરીઓનો રેશિયો ઓછો છે છોકરાઓ કરતા, જેટલું મને આઈડિયા છે, કારણ કે હું ઘણી સ્કૂલમાં કામ કરું, એટલે અમારે સેલ્ફ ડિફેન્સની વાત કરવા જઈએ ને સાહેબ, એટલે અમે પૂછીએ કે કેટલી દીકરી, તો માની લો કે 1000 છોકરાઓ હોય તો કે બેન 300-400 દીકરીઓ છે, એટલે આ મારી પાસે પ્રેક્ટિકલ છે. હવે ખબર નહીં કદાચ હું એવી ઓછું, શક્ય જ નથી, કોઈ પણ જગ્યાએ શક્ય નથી, ઇટ્સ નોટ ટ્રુ. સારું, આપણે કામ કરીએ ને સાહેબ, સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં, તમને નામ સ્થિત આપી દઉં કે સરખેજ કલ્યાણ મંડળમાં અત્યારે અમે રેકોર્ડ કરવાનો હતો, એટલે જસ્ટ મેં મારા જાણકારી માટે પૂછી લીધું, તે લોકોના જે પર્સન્ટેજ છે 50-50% તો નથી જ, લેટ અસ એક્સેપ્ટ દેટ 50% થી ઓછા છે, બરોબર? કોઈમાં 30% સરખેજ કલ્યાણી મંડળ સ્કૂલ, બરોબર છે? આપ જોઈ લેજો, રાઈટ? એટલે આ એક્ઝામ્પલ મેં તમને પ્રેક્ટિકલ આપી દીધી. બીજી વાત, તમને એક્ઝામ્પલ હજી આપવા માંગુ, તો હજી બી એક્ઝામ્પલ આપું કે અમે લાઈફ સ્કિલ્સના પ્રોજેક્ટ કરીએ છીએ, શાળા નંબર એક્ઝેક્ટ બધા ડિટેલ, મારી પાસે બધા ડિટેલો પડી છે, આપણે ઓફ ધ કેમેરા હું તમને ડિટેલ આપીશ કે આ શાળા નંબરમાં આટલી છોકરીઓ છે, કારણ કે અમે પ્રોજેક્ટ કરીએ એટલે અમને ખબર પડે, બરાબર? એટલે મારે એમ નથી કેવું તમને કે તમે જે અત્યારે જે ડેટા આપો છો એ એટલા માટે મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી ખોટો છે, કારણ કે હું પ્રેક્ટિકલ ડેટા આપી રહી છું, કદાચ તમારા બધા ડેટા ડેટા નહીં, આ બેન બોર્ડ નું રિઝલ્ટ આપું છું, બોર્ડ નું રિઝલ્ટ આપું છું, રિઝલ્ટ માટે મારે કોન્ટેસ્ટ નતો કરો, ના ના, કારણ કે એ સમય હું કહી દઉં કે આજે જ પેપરમાં, તો કાલનો રિપોર્ટ છે, આજે પેપરમાં આવ્યું છે કે જયારે છોકરીઓ પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે, છોકરીઓ વધારે પડતી કરે છે, એ બી કહી દઉં, એટલે ધીસ ઇઝ અગેન અ કોન્ટ્રાડિક્શન, પણ જેટલી જાય છે એમાંથી વધારે કરે છે. એક્ઝામ્પલ આપી દઉં કે છોકરાઓ જે ગ્રેજ્યુએશન કરે છે, જેટ 100 છોકરાઓ ગયા હોય, ભલે આમાંથી જે બધા નીકળી ગયા હોય, 100 છોકરાઓ ગયા, તો છોકરીઓ બી 100 ગઈ, તો એ લોકોનું વધારે સારા માર્ક્સ આવે છે, એટલે આજનો રિપોર્ટ થી જોઈ લેજો, પણ આપણે એમાં કન્ફ્યુઝ થવું નથી. એટલે કમિંગ બેક ટુ ધ પોઈન્ટ સાહેબ, સત્ય છે, જ્યાં સુધી આપણે સત્યને એક્સેપ્ટ નહીં કરશું, ત્યાં સુધી આપણે આપણે આપણા જાતને, આપણા દેશને, આપણા આપણા એને, આપણા સમાજને બેવકૂફ બનાવી રહ્યા છીએ. કેમ કહું છું, કારણ કે આપણે એક્સેપ્ટ કરી લઈએ કે છોકરીઓને ઓછું ભણવાનું મળે છે, એ લોકોને મમ્મી પપ્પા ઉઠાવી રહી છે, ભણવા દેતા નથી. બીજું જે બહેને સાચું કહ્યું કે ગામડાઓમાં બીકોઝ ઓફ ધ અસુવિધા